દર્શક દોસ્તો, સુરત ચેનલના ચાલો એમને મળીએ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે પ્રાઇમ બેંકના સ્થાપક ચેરમેન શ્રી ગોકુલભાઈ બક્ષીનું. ગોકુલભાઈ બક્ષી કદાચ પોતાના મોડે બેંકની પ્રશંસા ન કરે એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે, પરંતુ ઘટના જ એવી બની છે કે જેની પ્રશંસા કરવાનું મન થાય. અને એ ઘટના એવી છે કે દેશના 18,000થી વધુ એટીએમ સેન્ટરો પરથી 98,000થી વધુ એટીએમ સેન્ટર પરથી તમે પ્રાઇમ બેંકનું એટીએમ કાર્ડ નાખો તો તમને પૈસા મળી શકે. ગુજરાતની આ પ્રથમ બેંક છે, કદાચ કોઈ પ્રાઇવેટ કે નેશનલાઇઝ બેંક પાસે પણ આ પ્રકારનું ગજું નથી એવી અદ્ભુત વ્યવસ્થા તેમણે ઊભી કરી છે. કોઈકનો સહકાર લીધો છે, કોનો સહકાર લીધો તે આપણે ગોકુલભાઈ પાસેથી સાંભળીશું. પરંતુ પહેલાં તો આ વિચાર, આટલો ક્રાંતિકારી વિચાર કેવી રીતે આવ્યો? હંમેશા સમય કરતાં વહેલી જ્યારે શરૂઆત કરવી આમ પણ અઘરું કામ હોય છે, અને તેમાં હેરાન થવાનું પણ બહુ થતું હોય છે. મોટાભાગના નિષ્ફળ લોકો જે છે તે લોકોની જે કહાની છે તે એવી છે કે તેઓ સમય કરતાં વહેલા ચાલવાનું પસંદ કર્યું ને એટલે તેઓ નિષ્ફળ ગયા. પછીના બધા જ સફળ ગયા, કારણ કે પછી તો એક લાઈન દોરેલી હોય એના પર બાકીના એ ચાલવાનું હોય. તમે તો સમય કરતાં પહેલાં પણ ચાલો છો અને સફળ પણ થાવ છો, એ બે વાત છે. તો આ વાતને આપ કેવી રીતે મૂલવો છો તેનાથી આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. નિખિલભાઈ, બહુ સરસ પ્રશ્ન તમે કર્યો છે. નિષ્ફળતા અને સફળતા માટેનું બહુ સરસ ઉદાહરણ મેં ક્યાંય સાંભળ્યું નથી, આટલું સરસ. અને સફળતા આપી કે નિષ્ફળતા આપી, એ જીત તમારે હાથો મેં, એ હાર તમારે હાથો મેં, બધું પરમાત્માના હાથમાં છે. પણ આપણો પ્રયત્ન હોય છે, અને આપણે હંમેશા ટેકનોલોજીમાં વનપ રહેવા માટેનો જે શરૂઆતથી પ્રયત્ન બેંકનો, એ આજ પર્યંત કોઈ કસ્ટમરને આપણે મોકલીએ, SMS મોકલીએ એના બર્થડે ઉપર કે આજે તમારો બર્થડે છે ને, તો એની વાઈફ એને ગ્રીટ કરે સવારમાં, ત્યાર પહેલાં આપણો મેસેજ પહોંચી જાય. એ ટેકનોલોજીને આપણે એક્સપ્લોઇટ કરીએ, બીજું કંઈ નહીં. એવી જ રીતે આ બીજો પ્રયોગ જે કર્યો ICICI બેંક અને NCPI, બે ત્રણ સંસ્થાઓને સાથે રાખીને, કે ATM મૂકવા માટે ઘણા વખતથી અમને લોકો કહેતા, પણ ATM તમે તમારા પોતાના મૂકો બેંકના તો ક્યાં મૂકો? સુરતમાં બે જગ્યાએ મૂકો, ત્રણ જગ્યાએ મૂકો, પછી બે જગ્યાએ ભરૂચમાં મૂકો, નડિયાદમાં મૂકો, બરોડામાં મૂકો. પણ ગુજરાતની બહાર જાઓ ત્યારે શું એ કામનું? જ્યારે અત્યારે અમે નેટવર્ક એવું પકડ્યું છે કે 27 થી 28 બેંકો છે અને 98,000 તો એક જૂનો ફિગર છે માર્ચનો, કદાચ અત્યારે 1,00,000 પણ થઈ ગયા. 1,00,000 મશીનો ઉપર આ કાર્ડ ચાલશે. એટલે હિન્દુસ્તાનમાં ગમે ત્યાં તમે ગમે તે ખૂણામાં જાઓ ત્યાં તમે યુ કેન યુટિલાઇઝ યોર મની થ્રુ ધીસ ATM કાર્ડ. એવી જાતનું ATM કાર્ડ આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. બીજો પણ એક મનોરથ છે કે કોઈ પણ પૈસાની લેવડ દેવડ આવે જ નહીં, એવી જાતની એક ટેકનોલોજી અમે અત્યારે ચેઝ કરી રહ્યા છીએ. એક પાર્ટી સાથે વાત બી ચાલે છે, એક કંપની સાથે આફ્રિકાની. તો મોબી કેશની અંદર શું હોય છે કે મારે તમને પેમેન્ટ કરવાનું હોય, મારે ધીરજસને કે મારે કોઈ સ્ટોરને પેમેન્ટ કરવાનું હોય, તો હું એને મારા જે અંદર કોડ ભરીને અથવા એમાઉન્ટ લખીને મારો જે મોબાઈલ હોય એ મોબાઈલ એમના મોબાઈલને સામે રાખી દઉં અને ક્લિક કરું એટલે મારામાંથી એનામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય. એટલે કેશ ક્યાંય ઇન્વોલ્વ થાય જ નહીં, રોકડિયા પકડવાના જ નહીં હવે. એટલે આ જાતનું ઇન્ટ્રોડ્યુસ કરવાની પણ એક પેરવી ચાલે છે. હંમેશા ટેકનોલોજીમાં વનપ રહેવા માટેનો આપણો જે પ્રયત્ન છે એના ભાગરૂપે આપણે આ કરી રહ્યા છીએ. અને શરૂઆતથી જે પહેલાં જે નેમ હતી કે આપણે કંઈક એવું બેન્કિંગ યુનિટ ઊભું કરવું છે કે જે યુનિક હોય, બાકી હથોડા સાહેબ બેન્કિંગ તો બહુ બેંકો કરે છે, 150 વર્ષ જૂનું બ્રિટિશર્સ જે આપણને સોંપી ગયા એ બેન્કિંગ બી આપણે, પણ બેન્કિંગ જે કાઉન્ટર ઉપર થાય છે, થતું હતું અત્યાર સુધી, એના બદલે અવે ફ્રોમ ધ કાઉન્ટર જે બેન્કિંગ જ થાય, બેન્કિંગ એક્ટિવિટી જે છે એ પૂરેપૂરી સંપૂર્ણ રીતે થાય પણ અવે ફ્રોમ ધ કાઉન્ટર, એનો આ પ્રયત્ન છે. નિખિલભાઈ રાઈટ, ગોકુલભાઈ બહુ સરસ વાત કરી. ટેકનોલોજીમાં વનઅપનો તમારો જે કન્સેપ્ટ છે તે ખૂબ આવકારદાયક છે. RTGS વગેરે સંદર્ભની અંદર આપણે કેટલા આગળ છીએ? RTGS પણ કદાચ 10-15 દિવસમાં જ શરૂ કરશું આપણે પોતે, અત્યારે કરીએ છીએ પણ એ બીજી બેંક થ્રુ થાય છે. એટલે RTGSનો બહુ મિનિંગ રહેતો નથી. RTGSમાં તમે ડાયરેક્ટલી તમે પોતે કરો અને ક્લાયન્ટને મળે એના બેન્કરને, નહીં તો શું થાય કે એટ ધી અધર એન્ડ એને જે પે ઓર્ડર આપે પેલો એટલે પાછો ક્લિયરિંગમાં નાખવાનો. ને ક્લિયરિંગ હિન્દુસ્તાનમાં જેમ યુનિક છે સુરતનું, 3 દિવસે ચાલે જમા મળે છે, માણસ ચાલીને જાય તો વહેલો પહોંચી જાય, એવી જાતની સિસ્ટમ છે. તો એ કોઈ જાતની ટાઈમ ગેપ ન મળે, ટાઈમ ગેપ ન રહે એ માટે RTGS હોય છે.
એટલે આરટીજીએસ ઇન રિયલ સ્પિરિટ આપણે 10-15 દિવસમાં જ કદાચ એ પણ શરૂ કરશું. અને ત્રીજી સારી વસ્તુ જે બની છે કે 4 નવી બ્રાન્ચો માટે લાઇસન્સ આપણને મળ્યા છે. એટલે અત્યારે 27 પર પહોંચ્યા છીએ. નોર્મલી કોઈ પણ કોઓપરેટિવ બેંક એક જ શહેરમાં, એટલી જેટલી બ્રાન્ચો હોય એટલી, પણ એક જ શહેરમાં હોય છે. ઇટ ઇઝ કન્ફાઇન્ડ ટુ વન સિટી ઓનલી. આપણે 400 કિલોમીટર દૂર પહોંચી ગયા. ગોધરા, સાણંદ, નડિયાદ, બધે અમદાવાદ ગયા. હવે અમદાવાદ ગોધરામાં બે એક બેંક ટેકઓવર કરી, અને એ બેંકની બે બ્રાન્ચ હતી. ગોધરા જેવા નાના ગામમાં બે બ્રાન્ચની જરૂર નહીં. જેવું નડિયાદમાં કર્યું, 3 બ્રાન્ચ હતી ને એક જ કરી દીધી, એ બાકીની બેની સામે બીજી બે ખોલી. એવી રીતે ગોધરાવાળી એક છે, એક બંધ કરી સેકન્ડ બ્રાન્ચ, એની સામે અમદાવાદનું લાઇસન્સ લીધું. એટલે આ બધા જે નોર્મલ ગિમિક્સ આપણે જાણતા હોઈએ તો આપણે આમાં બહુ સક્સેસફુલી કામ કરી શકતા હોઈએ છીએ. રિઝર્વ બેંકનો જે રવૈયો છે કોઓપરેટિવ બેંક સંદર્ભનો, તે કંઈ બદલાયો છે ખરો? અથવા તો તમારા સંજોગોની વાત કરીએ તો ચોક્કસ રિઝર્વ બેંક તમારી તરફદારી સીધે સીધી કરતી હોય, કારણ કે તમે એ પ્રકારના વ્યવહાર ચોખ્ખા કરતા હો તો તમારી તરફદારી કરે, પણ બાકીની બેંકો પ્રત્યે આટલું સીધું વર્તન તેઓ નથી રાખતા. હવે શું અપેક્ષા છે તમારી પાસે અને રિઝર્વ બેંક સાથેના તમારા અનુભવની વાત કરો. રિઝર્વ બેંક સાથેનો જૂનો અનુભવ કહું તો વાત અલગ છે, અત્યારનો અનુભવ વાત અલગ છે. બીજું કે તમે કન્સિસ્ટન્ટલી સારી જ બિહેવ કરો, સરસ રીતે બિહેવ કરો અને સરસ રીતે ચલાવો તો દુનિયાની કોઈ તાકાત એવી નથી કે જે તમને નવું કામ કરવાની મનાઈ કરે કે ના પાડે. એટલે ના પાડવાની તો ઘણી ઈચ્છા હોય અંદરથી, છતાં પાડી ન શકતા હોય એવું પણ બને. એટલે રિઝર્વ બેંકનો એટિટ્યૂડ છે જે કોઓપરેટિવ બેંકો માટેનો, એને માટે બહુ વાર વાતો થાય છે. પણ રિઝર્વ બેંકને શું છે, એક બ્રાન્ચો હોય છે, દરેક બ્રાન્ચનું અલગ અલગ કલ્ચર હોય છે. અમદાવાદનું કલ્ચર છે ગુજરાત બ્રાન્ચીસમાં એ અલગ જ છે, પણ બીજે ક્યાંય રિઝર્વ બેંકમાં આટલો બધો કન્ઝર્વેટિવ અપ્રોચ લેવાતો નથી. ટેકનોલોજીમાં પણ રિઝર્વ બેંક ખૂબ આગળ વધવા માગે છે અને બેંકોને એન્કરેજ કરવા માગે છે. પણ જ્યારે આપણે કાંઈ નવું કરીએ ત્યારે પેલું ચીલાચોલું થિંકિંગ આવી જાય છે. જેવું સિનિયર સિટીઝન માટે આપણી બેંક પહેલી એવી હતી, ઘણી વસ્તુ એવી છે કે જે આપણે હિન્દુસ્તાનમાં બેન્કિંગ સિસ્ટમમાં પહેલી વાર કરી છે. ભાડા વગરના લોકર કોઈને સાંભળતા માણસ એમ કે ફરી વાર બોલો ને સાહેબ, એટલે કંઈ ભૂલ ન થતી ને એમ કે ભાડા વગરનું લોકર, લોકરનું ભાડું જ નહીં ને લોકર આપીએ. એ આઈડિયા પ્રાઇમ બેંકનો હતો, એવો જ આઈડિયા હતો સિનિયર સિટીઝન્સને 0.5% કે 1% વધારે આપવાનો, કારણ કે ધે ડિપેન્ડ ઓન ધી ઇન્ટરેસ્ટ ઇન્કમ ઓનલી. તો હજી આ રિવર્સ મોર્ગેજનું બી આવશે, હવે રિવર્સ મોર્ગેજ છે અલગ વસ્તુ છે પાછી. પણ તે વખતે અમને રિઝર્વ બેંકે ના પાડી કે યુ કનોટ ડિસ્ક્રિમિનેટ બિટવીન એ ક્લાયન્ટ એન્ડ એ ક્લાયન્ટ. 2 વર્ષ પછી ચિદમ્બરમ સાહેબે બજેટમાં જ આ ઇન્ક્લુડ કર્યું, એટલે એ લોકો એમને કહેવા લાગ્યા કે તમે જલ્દી કરો, જલ્દી કરો, આ કેમ નથી કરતા. ત્યારથી આ શરૂ થઈ સિસ્ટમ ઘણી જગ્યાએ. હવે સિનિયર સિટીઝન્સને અમે એક ડગલું આગળ જઈને એ કર્યું છે કે વધારે વ્યાજ તો આપો, પણ એનું જે બેંકમાં ખાતું હોય સેવિંગ ખાતું ત્યાં 5મી તારીખ પહેલાં જમા કરી દેવાનું વ્યાજ. એટલે આપણે ત્યાં જ ખાતું હોવું જરૂરી નથી, પણ જ્યાં ખાતું હોય ત્યાં પણ આપણે કરી આપીએ છીએ. આ એક ડગલું આપણે આગળ વધ્યા છીએ અને આપણે ભલે કરવામાં, સારું કામ કરવામાં અથવા તો લોકોને ઉપયોગી થાય, લોકોનું કલ્યાણ થાય એવા કોઈ પણ કામમાં પીછેહઠ કરતા નથી. રાઈટ, થોડી બેંકના સંદર્ભની વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. રિઝર્વ બેંકની જે પોલિસી છે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, ક્રેડિટ રેશિયો એટલે કે CRR, આ બધાની અંદર તમારી અપેક્ષા શું છે? વ્યાજ દરો હમણાં રેપો રેટની અંદર ઘટાડવામાં આવ્યા, પણ હજુ કેટલા ઘટવા જોઈએ અથવા તો વધવા જોઈએ કે ઘટવા જોઈએ? કેશ રિઝર્વ રેશિયો કેટલો હોવો જોઈએ, વધવો જોઈએ, ઘટવો જોઈએ, જેથી વધુ તરલતાની સાથે બેંક વધારે સારી રીતે પરફોર્મ કરી શકે? આવો પ્રોબ્લેમ કોઈ બેંકને થતો નથી. તમે ઓવરઓલ જુઓ ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમમાં તો 42% સીડી રેશિયો છે. એટલે 42 રૂપિયા લોકોને આપ્યા છે લોન અને 58 રૂપિયા દબાવીને બેઠા છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં કે એમાં કે બીજી ઘણા એવન્યુઝ છે. તો એ કરીને એ તો એ કામ તો વિડોઝ પણ કરે. બચાવેલા પૈસા કોઈ જગ્યાએ સારા વ્યાજથી મૂકવા એ તો વિધવાઓ પણ કરતી હોય છે, તો બેંકમાંને એનામાં ફરક શું? એટલે આ જાતનો એટિટ્યૂડ છે ને. હવે CRR છે એનાથી, એટલે એ લોકો કેલ્ક્યુલેશન મૂકે કે 1,000 કરોડ છે ને એમાંથી 0.5% એટલે 800 કરોડ છૂટા થશે. પણ ક્યાં છૂટા થવાના? જ્યાં લોકો બેંકો પાસે પૈસા છે જ ઓલરેડી, બેંક્સ આર ફ્લડેડ વિથ ફંડ્સ, પછી એમાં એ સવાલ ક્યાં રહે? બીજું કે બહુ જોર કરે ને ત્યારે 0.5%, 0.5% એટલે શું, મહિને 4 પૈસા થયા.
વર્ષે 0.5% એટલે મહિને 4 પૈસા. જે શહેરની અંદર મહિને 2% પ્રમાણે લોકો યાન ઉધાર લેતા હોય અથવા પેમેન્ટ કરતા હોય, ત્યાં 4 પૈસાથી શું ફરક પડે? કોઈ ફરક નથી પડતો. એટલે કોઈ સબસ્ટન્શિયલ ફરક પડ્યો નથી આજ સુધી. રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડ્યો વધાર્યો, રિવર્સ રેપો રેટ ઘટાડ્યો વધાર્યો, પણ જો રિવર્સ મોર્ગેજની સિસ્ટમ પ્રેવેલન્ટ થશે અને જો એ સક્સેસફુલ થશે તો ઘણા ખરા સિનિયર સિટીઝન્સને એ ફાયદો થઈ જશે. રાઈટ. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ શ્રી ગોકુલભાઈ બક્ષી સાથે, જેઓ પ્રાઇમ બેંકના સ્થાપક ચેરમેન છે અને વર્તમાન ચેરમેન પણ છે. ગોકુલભાઈ, બેંક્સ આર ફ્લડેડ વિથ ધ ફંડ્સ, એ તમે સ્ટેટમેન્ટ આપ્યું. એનો અર્થ એવો થયો કે ક્યાં તો તેઓને પૈસા આપવા છે પણ સારા માણસો મળતા નથી, દેટ ઇઝ નંબર 1, અથવા તો તમારે આપવા નથી. આ 2 એના અર્થ નીકળી શકે. આપવા નથી તો પછી તમને આવક કેવી રીતે થાય? અને આપવા માંગો છો ને સારા માણસ નથી મળતા તો એ આપણી કમનસીબી છે. એ વચ્ચે કોઈ સમાધાન રૂપી વલણથી તમે ધિરાણ કરતા હોવ છો કે જેથી વધુને વધુ લોકોને તેનો ફાયદો થાય? આ તો બહુ ટચી સબ્જેક્ટ છે. કારણ કે કોને ધિરાણ કરવું? ધિરાણ તો લેવાવાળા તો ઘણા હોય છે, પણ કોણ સક્સેસફુલી લઈ શકે? લઈને લીધેલા પૈસાને, હું બાંગ્લાદેશ ગયેલો 2 વર્ષ પહેલાં, તો ખાસ ગરીબી જોવા ગયો હતો હું. ત્યાંની જે બેંક છે, જે મોહમ્મદ યુનિસ ચલાવે છે, અને મોહમ્મદ યુનિસ એટલે સાદાઈની હદ, એની કેબિનમાં જઈએ તો ટોમેટો કલરની 2 પ્લાસ્ટિકની ખુરશી પડી હોય સામે, એમાં આપણે બેસવાનું, અને પોતે જાતે ઊભો થઈને આપણને માટલામાંથી પાણી આપે. એટલે બેલ મારીને માણસો હાજર થાય, અથવા તો હવે તો પરદેશ જવાનો ને બધો ટ્રેન્ડ ચાલે છે, ઘણી જગ્યાએ ચાલે છે, માત્ર બેંકોમાં જવું નથી. પણ એનો અર્થ જ નથી કંઈ. તો ખરેખર ગરીબી જોવી હોય ને ગરીબીને દૂર કરવી હોય, ગરીબી અત્યારે મોટા મોટો ડિઝીઝ છે આપણા દેશનો, મોટા મોટો, નિરક્ષરતા અને ગરીબી 2 વસ્તુ, એ 2 હટી જાય તો ને પ્રોસ્પેરિટીની તરફેણ કરનારા કોઈ બહુ વિરલા, બહુ ઓછા મળ્યા છે મને, કે જે પ્રોસ્પેર, બાકી ગરીબીની અને ગરીબોની એની જ દુઆ કરતા હોય છે લોકો. કારણ કે એ લોકો હોય તો આપણે એમ કે સુપિરિયર છે બતાવી શકીએ, એટલે કદાચ એવું બી હોય. પણ ખરેખર પ્રોસ્પેરિટીને તરફેણ કરતા હોય એવા કોઈક જ હિંમતબાજ માણસ ઓછો જેવા હોય છે, જે લોકો એમ કે પ્રોસ્પેરિટી હોવી જોઈએ. અને તમે જેમ તમારી ઇન્કમ વધારો એમ તમારો સ્લેબ ઘટતો જાય, તમારો ટેક્સ ભરવાનો ઘટતો જાય, એવી એક સિસ્ટમ લાવવી જોઈએ. અત્યારે તો શું છે કે લોકો પ્રોહિબિટ થાય છે, મારે હું આટલી એમાઉન્ટ વધારીશ, કંઈક લોસ કરવો અને લોસ બતાવવો 2 અલગ વસ્તુ છે. એટલે લોકો ટ્રિક્સ રમે છે, અને ટ્રિક્સ રમતા 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 એવું લાગે કે અહીંયા આ વધારવાથી તો મારો તો ટેક્સ વધી જાય છે આટલો બધો, તો કે નહીં, બ્રેક મારો નહીં કરો. જે 40 લાખ ઉપર ઓડિટનું આવેલું ત્યારે લોકો બીજી ફોર્મ બનાવતા હતા, જેમ 39 લાખ થાય ટર્નઓવર એટલે બીજી એક ફોર્મ બનાવે, એવા 7-8 નામ રાખે, અને ભગવાનોના નામ આપવાનું તો આપણે ત્યાં કમી છે જ નહીં આપણા દેશમાં એટલા બધા. મારે ત્યાં, હું પહેલાં બેંક ઓફ બરોડામાં હતો, ત્યાં એક મારી પાર્ટી એના 32 કરંટ એકાઉન્ટ બધા ભગવાનોના નામ, ત્યારે મને ખબર પડી કે 32 ભગવાન તો છે આપણા હિન્દુઓમાં. ગોકુલભાઈ, પ્રાઇવેટ બેંકોની અંદર હું જે ઓબ્ઝર્વેશન કરું છું તે વેરી લેસ પીપલ, એટલે ગ્રાહક ઓછા નથી પણ સિસ્ટમ એવી છે કે જેથી બેંકોની અંદર માણસો ઓછામાં ઓછા પ્રવેશ કરે. હજુ કોઓપરેટિવ બેંકોની અંદર અને નેશનલાઇઝ બેંકોની અંદર એવી પરિસ્થિતિ નથી, કારણ કે ગ્રાહક એ રીતે ક્યાં તો ટેકનોલોજી સાથે અપગ્રેડ નથી થઈ શકતો, ક્યાં તો હજુ એને ટેવ નથી, સ્વાદ અને સુગંધ મેળવવાની એની જે આદત છે તે જતી નથી. રૂપિયા જાતે ગણીએ નહીં, અથવા તો રૂપિયા ભરવા માટે સેટ જાતે જ બેંકમાં આવે તો જ એને વિશ્વાસ પડે, એવી એક આખી મેન્ટાલિટી આપણે ત્યાં જે ડેવલપ થયેલી છે, એને કારણે કોઓપરેટિવ બેંકોમાં હજુ પણ લાઈનો લાગતી આપણે જોઈએ છીએ પૈસા ભરવા માટે, પૈસા લેવા માટે. આટલી બધી સિસ્ટમ હોવા છતાં પણ આવું પીપલ લેસ બેંકનું સપનું સાકાર થઈ શકે ખરું કોઓપરેટિવ બેંકમાં? સર્ટનલી થઈ શકે. તમારો આઈડિયા તો ફેન્ટેસ્ટિક છે, અને એના એ દિશામાં અમે કામ બી થોડું ચાલુ કર્યું છે કે વાય શુડ યુ ગો ટુ ધ બેંક એટ ઓલ, મારો ક્વેશ્ચન એ છે. કારણ કે બેંકના તમે ટ્રાન્ઝેક્શન કોઈ બી બેંકના જુઓ, કોઈ બી બ્રાન્ચના જુઓ, તો 80% ઓફ ધી ટ્રાન્ઝેક્શન્સ આર ફોર કેશ, આઈધર ફોર ડિપોઝિટિંગ કેશ ઓર વિડ્રોઈંગ કેશ. બાકીના 20%માં તમારા હુંડી બુંડી LC જે કહેતા હો એ આવતું હોય છે. તો 80% કામ તો તમારું ATMથી થઈ જાય છે, અને બાકીના 20% તમારા મોબાઈલથી થાય. વન્સ યુ હેવ અ મોબાઈલ ફોન,
વન્સ યુ હેવ એટીએમ, યોર બેંક હેઝ એટીએમ, અથવા આપણે જે હમણાં ઇન્ટ્રોડ્યુસ કર્યું ટાઈપનું એટીએમ હોય, તો માણસે બેંકમાં જવાની જરૂર જ ન પડે. પણ ટેકનોલોજીમાં પણ હદ આવશે. ટેકનોલોજીમાં આપણે જે જોઈ શકીએ છીએ ફોરસાઇટથી, જે ઇફ યુ કેન રીડ રાઇટિંગ ઓન ધી વોલ, તો એમાં જ્યારે એવી હદ આવશે કે પીપલ વિલ ક્રેવ ફોર હ્યુમન ટચ. લોકોને આજે બેંકમાં જાય એલ્ડરલી માણસો તો શું કરે છે, પોતાનો ઓળખીતો હોય એની પાસે, આ રેટ ઓફ ઇન્ટરેસ્ટથી કોઈ એટ્રેક્ટ થતું નથી. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 18% વધુ મળે કે ઓછો મળે કોઈ નોબડી કેર્સ. પણ જે પર્સનલ ટચ હોય, અથવા ત્યાં જાય, ત્યાં પહેલાં પાસે બેસે, પેલો એની ઘરની વાત કરે, કંઈ કુટુંબની વાત કરે, કાંઈ એની હેલ્થની વાત કરે, દુનિયાભરની વાત કરે, પેલા એની ઇન્ટરેસ્ટ હોય કે ન હોય પણ આ બધી વાત કરે, તો એ બધું થાય છે. એ હ્યુમન ટચ છે એ આખો ગુમ થઈ જશે ટેકનોલોજીમાં, અને અદ્રશ્ય થઈ જાય એવા આવા સંજોગો છે. રાઇટિંગ ઓન ધ વોલની વાત તમે બહુ સરસ કરી. આ જે દિવાલ છે તેની ઉપર સક્સેસની કોઈ ગાથા આ વોલ પર તમે લખેલી, જેના અક્ષરો વાંચી વાંચીને તમે આગળ વધી રહ્યા છો. આ તમે જે વોલ બતાવી એ મારા ટોયલેટની વોલ છે. પણ રાઇટિંગ ઓન ધી વોલ એટલે એક વસ્તુ એવી છે કે તમને યુ શુડ બી એબલ ટુ રીડ કે શું થવાનું છે, શું થઈ શકશે. અને એટલી ફોરસાઇટ જે માણસમાં હોય એ લોકો જ કંઈક પ્રોગ્રેસ, દુનિયાનો ઇન્સાનિયતનો પ્રોગ્રેસ આગળ વધારી શક્યા છે એ લોકો જ, જે ધોઝ હુ કેન સી થિંગ્સ ઇન ફ્યુચર કે હવે શું થવાનું છે, કે શું થઈ શકે છે, શું શક્યતા છે. રાઈટ ગોકુલભાઈ, હું માનું છું કે આપની સાથે ખૂબ વિસ્તૃત વાત થઈ છે આ સંદર્ભની અંદર. આપ કંઈ વિશેષ કહેવા માગતા હો તો જરૂરથી કહી શકો છો. બસ કહેવાનું બીજું કંઈ છે નહીં, કારણ કે તમારા પ્રશ્નો એટલા પોઈન્ટેડ ને એટલા સરસ હોય છે. હું દર વખતે જેમ કહું છું કે માણસ પાસેથી વાત કેમ કઢાવી એ તો નિખિલભાઈને જ આવડે છે. એવો પ્રશ્ન પૂછે કે એમાં તમે આખા ખુલ્લી જ જાઓ, આખી વાત. પ્રાઇમ બેંક તો ખુલ્લી, એ તો ખુલ્લી કિતાબ છે. ને જેમ બેલેન્સ શીટ માટે કહેવાય છે કે બેલેન્સ શીટ ઇઝ અ ડોક્યુમેન્ટ વેર ઓન ધી લેફ્ટ સાઈડ નથિંગ ઇઝ રાઇટ, ઓન ધી રાઇટ સાઈડ નથિંગ ઇઝ લેફ્ટ. એટલે એના જેવું છે. માત્ર બાયોડેટાના હિસાબે એક વસ્તુ કહું કે હું તું હસાવે હોય ભલે ને લાખ કુટેવો માણસ તોય મળવા જેવો. થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો. તો આ હતા શ્રી ગોકુલભાઈ બક્ષી, ટાઈમ બેંકના સ્થાપક ચેરમેન. પોતાના વિચારોની સાથે તેમનો આભાર માનીને આજની વાત સમાપ્ત કરીએ છીએ. આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને ચેતન વર્માને રજા આપશું.